વિકાસ. પહેલા આપણે એની વ્યાખ્યા જોઈએ કે ટકાઉ વિકાસ કોને કહેવાય અથવા ટકાઉ વિકાસ એટલે શું. તો ભાવિ પેઢીની જરૂરિયાતોને પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વગર એટલે કે વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો છે તે જરૂરિયાતોને સંતોષવી તેને કહેવામાં આવે છે ટકાઉ વિકાસ. ભવિષ્યમાં જે નવી પેઢી છે એ પેઢીને વર્તમાન સમયની જે કુદરતી સંપત્તિ માનવીય સંપત્તિ છે એ આપોઆપ મળતી રહે એનું ચોક્કસ પ્રકારનું આયોજન કરવું અને એ જે ભાવિ પેઢીને પણ જરૂરિયાતો પ્રાપ્ત થાય એને કહેવામાં આવે છે ટકાઉ વિકાસ. સુપોષિત વિકાસ પણ કહી શકાય. મોટાભાગે પર્યાવરણ પર પડે અસરને લીધે આ ખ્યાલ ઉદ્ભવેલો છે. માનવ એક યા બીજી રીતે કુદરતી સંસાધનોનો એટલો બધો ઉપયોગ કરતો રહ્યો છે, પોતાના સ્વાર્થ માટે એટલું બધું ખનિજનું ખોદકામ કરી રહ્યો છે અને વેચાણ કરી રહ્યો છે કે આવનારી પેઢીને આ વસ્તુઓ ઉપલબ્ધ બનશે નહીં. આજે વાતાવરણ છે એ વાતાવરણ પ્રદૂષિત થયું છે તો એના થતી નુકસાનીઓ અટકાવવા માટે પણ ટકાઉ વિકાસ જરૂરી છે. આપણી જે જરૂરિયાતો છે એને પૂર્ણ કરવા માટે આપણે ખનિજ છે, જંગલો છે, પ્રાણીઓ છે એને નુકસાન પહોંચાડીએ છીએ અને તેમાંથી આ જે પર્યાવરણલક્ષી ખ્યાલ છે એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉદ્ભવેલો છે અને વિશ્વના બધા જ દેશોના પર્યાવરણને સ્પર્શતી એવી બાબત આ ટકાઉ વિકાસના ખ્યાલ સાથે જોડાયેલી છે. એટલે મુખ્ય પ્રશ્ન એ કે હું ઉપયોગ કરું અને આવનારી પેઢી છે એને ઉપયોગમાં લઈ શકાય. એટલે હું એટલે હાલની પેઢી વર્તમાન પેઢી છે એ વાપરી શકે અને આવનારી પેઢી છે એના માટે થોડું ઘણું રાખવું અને એની જરૂરિયાતો પૂરી કરી શકે એવો જે ખ્યાલ વિકસ્યો છે એ ટકાઉ વિકાસ સાથે સંલગ્ન છે એટલે કે જોડાયેલો છે. મોટાભાગે આજે પ્રદૂષણનો પ્રશ્ન સર્જાયો, જંગલોનો વિનાશ થયો, બરાબર દાવાનળ ફાટી નીકળ્યા તો એને કારણે કુદરતી સંસાધન પર માઠી અસર થઈ છે, એ નિવારવા માટે આ ખ્યાલ ખૂબ જ ઉપયોગી પુરવાર થયો છે. એટલે આર્થિક વિકાસને કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટ્યું છે. કયા કયા કુદરતી સંસાધનો છે એ મેં અગાઉ પણ વાત કરી હતી અને હમણાં પણ ઉદાહરણની અંદર કીધું. તો આ કુદરતી સંસાધનનું છે એનું ચોક્કસ આયોજન કરવું જોઈએ કે પૃથ્વીના પેટાળમાંથી એક વર્ષના સમયગાળા દરમિયાન આટલા જ પ્રમાણમાં ખનિજોનું ખોદકામ કરી શકાય, એનાથી વધારે ખોદકામ કરી શકાય નહીં. એટલે ખનન પ્રવૃત્તિ છે તેના ઉપર પ્રતિબંધ મૂકો, જંગલોનો વિનાશ થતો અટકાવો અને આપણી જે સ્વાર્થ વૃત્તિ છે એને તૈજી દેવી, છોડી દેવી અને તેના દ્વારા ભાવિ પેઢીની જરૂરિયાતોને પણ આપણે પૂરી કરી શકીએ એવો ખ્યાલ એટલે ટકાઉ વિકાસનો ખ્યાલ. પર્યાવરણલક્ષી મિત્રતાનો ખ્યાલ આને કહી શકાય, બરાબર. તો એ છે ટકાઉ વિકાસનો ખ્યાલ.